महाशिवरात्रि महाअलौकिक महात्म्य अने ओम श्री बार ज्योतिर्लिंग चालीसा। श्रद्धाळु भक्तजनों, आ कथानकना शब्दों सद्गुरु श्री ओम ऋषि स्वामीना छे, मात्र वाणी ज मारी छे। ओम नमः। महाशिवरात्रि नी महिमा विषे अलग अलग शास्त्रों में अलग अलग कथाओं प्रचलित छे। एक कथा मुजब भगवान शिवे फागण महीनानी 14मी रात्रिए प्रथमवार तांडव नृत्य कर्युं, एटले महाशिवरात्रि मनावामां आवे छे। बीजी कथा एम कहे छे के ए रात्रिए भगवान शिवना देवी पार्वती साथे दिव्य विवाह थया हता, जेना उत्सव रूपे महाशिवरात्रि मनावामां आवे छे। मारा अंगत अभिप्राय अने आध्यात्मिक अनुभव परथी हूँ एम स्पष्टपणे मानु छूं के महाशिवरात्रि ए शिव अने शक्तिना मिलननी रात्रि छे। एटले के आध्यात्मिक दृष्टिए जोईए तो कुंडलिनी जागरणनी आ रात्रि छे। कारण के महाशिवरात्रिए पृथ्वीनो उत्तरीय गोलार्ध एवी स्थितिमां गोठवाय छे ज्यारे मनुष्यनी भीतर समायेली गुप्त ऊर्जा प्राकृतिक रूपे ऊपरनी तरफ उठवा लागे छे। मूलाधार चक्रमां सुषुप्त रूपे बैठेली कुंडलिनी शक्ति महाशिवरात्रिए साहजिक रीते ઉપરની તરફ સહસ્રાર ચક્ર તરફ ગતિ કરવા માટે જાગૃત થાય છે। જાંતે શિવ અને શક્તિનું મિલન થાય છે, જીવ બ્રહ્મ સાથે એકરૂપ થાય છે અને પરિણામ સ્વરૂપે એ જીવ મોક્ષનો અધિકારી બને છે। અહીં પ્રશ્ન એ થાય કે મહાશિવરાત્રિએ પ્રત્યેક મનુષ્યની આંતરિક ઉર્જા જાગૃત તો થાય છે, પરંતુ એ પછી શું? અહીં જ આવશ્યકતા પડે છે સદગુરુની। જે પ્રમાણે વર્તમાન સમયમાં તમે GPS ચાલુ કરો એટલે તમારી મંઝિલ સુધી જવા માટે તમને ગાઈડન્સ મળે છે, એમ જ્યારે મહાશિવરાત્રિએ જાગૃત થતી ઉર્જાને સચોટ દિશા સૂચન કરવાનું, બ્રહ્મરંધ્ર સુધી સહસ્રાર ચક્ર સુધી માર્ગ બતાવવાનું ગાઈડન્સ સદગુરુ આપે છે। આ ગાઈડન્સનું એક દિવ્ય માધ્યમ છે ઓમ શ્રી બાર જ્યોતિર્લિંગ ચાલીસા, જેના પરિણામ રૂપે તમામ સાંસારિક સમસ્યાઓનું સચોટ નિરાકરણ થાય છે અને સાથોસાથ આત્માની આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે। ઓમ નમઃ। આજે પણ એ દિવ્યોત્તમ દર્શન મારી સ્મૃતિમાં અખંડપણે અંકિત છે, જ્યારે સાક્ષાત ભગવાન શિવે મને દર્શન આપી કૃતકૃત્ય કર્યો હતો। 7મી નવેમ્બર સન 2022 દેવ દિવાળીની પાવન રાત્રિએ ને સોમવારે જ્યારે હું મારા સાધના કક્ષમાં ધ્યાન કરી રહ્યો હતો ત્યારે એક દિવ્ય જ્યોતિપુંજ મારી સમક્ષ પ્રગટ થયો। અચાનક કરોડો સૂર્ય પ્રકાશિત થયા હોય એવું અજવાળું થતાં મારી આંખો પરાણે ખુલી ગઈ। મેં જોયું તો એ જ્યોતિપુંજના મધ્યમાં સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા હતા। મારા રોમ રોમ પુલકિત થઈ ગયા, આંખોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગી। ભગવાન શિવના ચરણોમાં મેં મારી આત્મા મૂકી દીધી। ભગવાન શિવે મને આશીર્વાદ આપતા પોતાના નિજ સ્વરૂપ જ્યોતિર્લિંગ સ્વરૂપનો મૂળ શાસ્ત્રોક્ત અર્થ સમજાવ્યો અને જ્યોતિર્લિંગ તેમજ શિવલિંગ વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો। હું આપને એક પ્રશ્ન પૂછું છું, થોડીક ક્ષણો માટે એનો ઉત્તર વિચારો। જ્યોતિર્લિંગ અને શિવલિંગમાં શું ફરક છે? હવે એનો સચોટ અને શાસ્ત્રોક્ત ઉત્તર સાંભળો। લિંગ શબ્દના સંસ્કૃત ભાષામાં 30 અર્થો આપેલા છે, જેમાંથી ભગવાન શિવ સાથે જેનું અનુસંધાન કરવામાં આવેલ છે તે છે ચિહ્ન, પ્રતીક એટલે કે સિમ્બલ। ભગવાન શિવના અનેક નામો છે, પણ એમનું મૂળ નામ શું છે? શંભુ। ભગવાન શિવનું મૂળ નામ છે શંભુ અને એમનું મૂળ સ્વરૂપ છે જ્યોતિ। ભગવાન મહાવિષ્ણુએ, શ્રી હરિવિષ્ણુએ નહીં, મહાવિષ્ણુએ, ભગવાન મહાવિષ્ણુએ અનંત કોટી બ્રહ્માંડની રચના પૂર્વે પોતાના દિવ્ય દેહમાંથી 3 દેવતાઓનું સર્જન કર્યું। સૃષ્ટિકર્તા બ્રહ્માજી વિરચિત બ્રહ્મસંહિતાના 5મા અધ્યાયમાં શ્રી બ્રહ્માજી કહે છે કે મહાવિષ્ણુએ પોતાના ડાબા ભાગમાંથી વિષ્ણુનું સર્જન કર્યું
जमणा भागमांथी प्रजापति महाब्रह्मानुं सर्जन कर्युं अने भ्रुकुटीमांथी आग्ना चक्रमांथी ज्योतिर्लिंग स्वरूप शंभुनुं प्राकट्य कर्युं। आम भगवान सदाशिवनुं निज स्वरूप मूल स्वरूप ज्योतिर्लिंग रूपे छे। भगवान शिवना जे अन्य रूप त्रिशूल त्रिनेत्रधारी वाघंभरधारी ने आपणे पूजीए छीए ए मूल ज्योतिर्लिंग निराकार शंभुनुं साकार स्वरूप छे। हवे ज्योतिर्लिंग अने शिवलिंग वच्चेनो फरक समझिए। शिव महापुराणना कोटि रुद्र संहिता नामना अध्यायमां भगवान शिवना 12 ज्योतिर्लिंगना प्राकट्यनी कथा अने तेनुं निश्चित स्थान वर्णवामां आव्युं छे। सत्युग त्रेतायुग द्वापरयुग अने कलियुगमां ज्यारे कोई भक्त पर ए देव पण हतो अने मानव पण हतो तो ए भक्त पर ज्यारे संकट आवी पड्युं त्यारे तेणे पूर्ण श्रद्धा अने विश्वासथी भगवान शिवनी पूजा आराधना करी त्यारे भगवान शिवे साक्षात प्रगट थई एना ए संकटने दूर कर्युं अने तेने पोताना परम आशीषथी कृतार्थ कर्यो। त्यारबाद ए पवित्र स्थान अन्य भक्तों माटे तीर्थस्थान बने एमना कष्टोने हरे एटला माटे भगवान शिवे पोताना निज स्वरूप ज्योति स्वरूपने लिंग रूपे ए स्थान पर प्रस्थापित कर्युं एटला माटे ए ज्योतिर्लिंग कहेवायुं। बोलो हर हर महादेव हर। कुल 12 वखत भगवान शिव स्वयं प्रगट थया माटे ए स्थानों पर 12 ज्योतिर्लिंगनी स्थापना थई। ए सिवाय ज्यां शिव मंदिरनी प्रतिष्ठा थाय छे त्यां जे लिंगनी स्थापना करवामां आवे छे एने ज्योतिर्लिंग नहीं पण शिवलिंग कहेवामां आवे छे। कारण के भगवान शिवना मूळ ज्योतिर्लिंग स्वरूपनी ए ज़ेरॉक्स कॉपी छे एटले एने ज्योतिर्लिंग नहीं कहता शिवलिंग कहेवानी शास्त्रोक्त परंपरा छे। ओम नमः। ए पछी भगवान शिवे एक बहुज महत्वनी समस्या मने कही अने एनु सचोट समाधान पण बताव्युं। भगवान सदाशिवे कह्युं के मारा आ निज स्वरूप 12 ज्योतिर्लिंगनी यात्रा एना दर्शनथी भक्तोना जन्मो जन्मना पाप क्षीण थाय छे एने तमाम सांसारिक कष्टोमांथी मुक्ति मळे छे अने जीवन पूर्ण थता एनो सदा माटे मारा शिवलोकमां निवास थाय छे ज्यां तेनो आत्मा निरंतर परमानंदमां लीन रहे छे। परंतु एवा अगणित भक्तो छे जे कोई कारणसर चाहे ए शारीरिक होय आर्थिक होय के पछी व्यवहारिक ए आ 12 ज्योतिर्लिंगनी यात्रा दर्शन नथी करी शकता। एटले मारी ए इच्छा छे के तू एक एवी चालीसानुं सर्जन कर जेमा आ 12 ज्योतिर्लिंगनुं महत्व अने एना अगणित लाभ समाविष्ट थई जाए। जे भक्त आ ज्योतिर्लिंग चालीसानुं नित्य पठन पाठन करशे एने एज फळ एज पुण्य फळ मळशे जे 12 ज्योतिर्लिंगनी यात्रा अने प्रत्यक्ष दर्शननुं फळ मळशे। भगवान शिवनुं कथन सांभळी मारी वाणी अने हृदय गदगदित थई गया। भगवान शिवे मारा मस्तक पर हाथ मूकी आशीर्वाद आपता कह्युं के मारा दिव्योत्तम तेजने कारणे तू पारलौकिक ज्योतिर्लिंग चालीसानी रचना करी शकीश ने ए रचना युगो युगो सुधी ज्यां सुधी सृष्टिमां मनुष्य हशे त्यां सुधी अमर रही लोकोनुं कल्याण करती रहेशे। ने प्रिय भक्तो भगवान सदाशिवना अलौकिक आशीषथी हूँ 12 ज्योतिर्लिंग चालीसानुं सर्जन कार्य करवामां निमित्त बन्यो। ओम नमः। घणी वार भक्तो द्वारा मने ए प्रश्न पूछातो होय छे के आधुनिक विज्ञान श्रेष्ठ छे के आपणा धर्मशास्त्रो आपणी युगो पुराणी सनातन वैदिक हिंदू परंपरा। एनो उत्तर तो बहु विस्तृत छे पण हूँ मात्र 2 ज उदाहरण आपनी समक्ष रजू करूँ छूं जेने सांभळ्या पछी तमे ज नक्की करजो कि कोण चढ़े सायंस के शास्त्र। भारत देशनी मध्यमांथी 79 डिग्री पर देशांतर रेखा पसार थाय छे जेने अंग्रेजीमां लॉन्गिट्यूड कहेवामां आवे छे। आ रेखा उपर उत्तर भागमां एक ज्योतिर्लिंग छे श्री केदारेश्वर अने छेक नीचे दक्षिणमां एक ज्योतिर्लिंग छे श्री रामेश्वर। आ 2 ज्योतिर्लिंगनी वच्चे 5 तत्वोना संतुलन माटे 5 शिव मंदिरनी स्थापना करवामां आवी छे जे बराबर 79 डिग्री पर प्रतिष्ठित छे
અને પુરાતત્વ વિભાગ કહે છે કે આ પાંચેય શિવ મંદિરની સ્થાપના 1500 થી 2000 વર્ષ પૂર્વે થઈ છે. આશ્ચર્યની વાત નથી. થોડાક વર્ષો પૂર્વે જ આધુનિક વિજ્ઞાન દ્વારા અક્ષાંશ રેખા અને દેશાંતર રેખાની ઓળખ થઈ છે, ને એ પણ અત્યાધુનિક ઉપકરણો દ્વારા. જ્યારે સેંકડો વર્ષ પૂર્વે આપણા ભારતીય મનીષીઓએ, વૈજ્ઞાનિકોએ સટીકપણે 79 ડિગ્રી પર એક જ રેખા પર પ્રતિષ્ઠિત 2 જ્યોતિર્લિંગની મધ્યમાં 5-5 શિવમંદિરની સ્થાપના કરી. આ 5 શિવમંદિર છે આંધ્રપ્રદેશમાં સ્થિત શ્રી કાલાહસ્તી મંદિર, તમિલનાડુમાં શ્રી એકાંબરેશ્વરનાથ મંદિર, શ્રી અરુણાચલેશ્વર મંદિર, શ્રી જંબુકેશ્વર મંદિર અને શ્રી થિલ્લઈ નટરાજ મંદિર. પાંચેય મંદિર પંચમહાભૂત વાયુ, પૃથ્વી, અગ્નિ, જળ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. એક બીજું ઉદાહરણ છે પ્રકાશની ઝડપનું. આધુનિક વિજ્ઞાને ગઈ સદીમાં અત્યાધુનિક ઉપકરણો દ્વારા પ્રકાશની ગતિ માપી છે, ને એ છે લગભગ 3,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ તો થઈ વર્તમાન કળિયુગની ગણતરી, પણ યુગો પૂર્વે રચાયેલ વેદ ઋગ્વેદમાં પ્રકાશને પ્રણામ કરતા લખાયું છે કે જેની ગતિ 2,99,792 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એવા પ્રકાશ તને પ્રણામ હો. વિચારી જુઓ, અત્યાધુનિક ઉપકરણો દ્વારા શોધાયેલી, માપવામાં આવેલ પ્રકાશની ગતિનું માપ અને યુગો પૂર્વે માત્ર મંત્રશક્તિ અને બ્રહ્મજ્ઞાન દ્વારા આપણા ઋષિમુનિઓ દ્વારા માપવામાં આવેલ પ્રકાશની ગતિનું માપ કેટલું નજીકનું છે. હવે તમે જ નિર્ણય કરો કે કોણ ચઢે, સાયન્સ કે શાસ્ત્ર. અવશ્યમેવ શાસ્ત્ર. ઓમ નમઃ. એક પ્રશ્ન વારંવાર મારી સમક્ષ પ્રસ્તુત થતો રહે છે, ને એ છે, ગુરુને પ્રણામ શા માટે? ભગવાનને તો પ્રણામ યોગ્ય છે, પરંતુ ગુરુ તો આપણા જેવા જ એક સાધારણ મનુષ્ય છે, પછી એમણે પ્રણામ શા માટે કરવા? એમના ચરણ સ્પર્શ શા માટે કરવા? હું એનો શાસ્ત્રોક્ત ઉત્તર આપી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો અને એનો સાર ગ્રહણ કરજો. ભગવાન શ્રી કૃષ્ણને યોગેશ્વર કહેવાય છે, ને ભગવાન સદાશિવને મહેશ્વર કહેવામાં આવે છે. સૃષ્ટિમાં અસ્તિત્વમાન તમામ મંત્રતંત્રના સર્જક જનક ભગવાન સદાશિવ છે. ભગવાન મહેશ્વરે માહેશ્વર તંત્ર, શિવ સ્વરોદય તંત્ર જેવા અનેક શાસ્ત્રોની રચના કરી છે, જેમાં અવિશ્વસનીય, અકલ્પનીય અને અલૌકિક પરિણામો આપતા મંત્ર તંત્રો વિશે ભગવાન સદાશિવે વિસ્તૃત સમજ આપી છે. પરંતુ સામાન્ય મનુષ્ય કે સાધક એ બધા મંત્રતંત્રને એક્ટિવેટ કરવા માટે સક્ષમ નથી. એ બધા મંત્રો તંત્રોને પરિણામલક્ષી બનાવવા માટે એવા ગુરુની અનિવાર્ય જરૂર પડે જેને ભગવાન શિવના આશીર્વાદ મળ્યા હોય, અને શિવકૃપાથી સદગુરુ એ બધા મંત્રો તંત્રોને ડિકોડ કરી તેમને એક્ટિવેટ કરવાની ક્ષમતા ધરાવતા હોય. વાત રહી પ્રણામની, તો પ્રણામના 2 પ્રકાર છે. એક છે લૌકિક પરિણામ આપતા પ્રણામ, અને બીજા છે લૌકિક અને અલૌકિક બંને પરિણામો આપતા પ્રણામ. માતા, પિતા કે વડીલોને કે શિક્ષકને પ્રણામ કરવાનું પરિણામ લૌકિક મળે છે, સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જે હું તમને આપું છું. કુરુક્ષેત્રના મેદાનમાં એક તરફ કૌરવ સેના ઊભી હતી અને સામેની તરફ પાંડવ સેના ઊભી હતી. કૌરવ સેનાના સેનાપતિ હતા પિતામહ ભીષ્મ. યુદ્ધ શરૂ થવાને થોડીક જ ક્ષણોની વાર હતી. ત્યાં અચાનક યુધિષ્ઠિરનો રથ પિતામહ ભીષ્મના રથ આગળ આવીને ઊભો રહ્યો. યુધિષ્ઠિર રથમાંથી નીચે ઉતર્યા અને પિતામહ ભીષ્મ તરફ ચાલવા લાગ્યા. આ દ્રશ્ય જોઈ દુર્યોધન, દ્રોણાચાર્ય, શકુની બધા અચંબિત થઈ ગયા. પિતામહ ભીષ્મ આશ્ચર્યચકિત થતા પોતાના રથમાંથી નીચે ઉતર્યા. યુધિષ્ઠિર પિતામહ ભીષ્મ પાસે પહોંચ્યા અને નીચે બેસી પિતામહના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા, ને તરત જ પિતામહ ભીષ્મના 2 હાથ આપોઆપ યુધિષ્ઠિરના મસ્તક પર મુકાઈ ગયા અને પિતામહના મુખમાંથી શબ્દો સરી પડ્યા, વિજયી ભવ પુત્ર, વિજયી ભવ.
ने बस पांडवों महाभारत नु युद्ध शुरू थता पहला ज वास्तव में जीती गया। आठमा वसुना अवतार एवा पितामह भीष्मना ए विजयी भव आशीर्वाद थी। दुर्योधन आ सांभळी रातो चोर थई गयो। त्यारे पितामहे तेने प्रणामनी महत्ता समझावता ठपकार्यो के हे मंदबुद्धि दुर्योधन, जो तू तारा मोटा भाई युधिष्ठिर ने आ रीते प्रणाम करवा गयो होत ने तो युधिष्ठिर पण तने विजयी भवना आशीर्वाद आपवा विवश थई जात अने तू महाभारतनु युद्ध शुरू थता पहला ज विजयी बनी जात। प्रणाम एक क्रिया छे अने आशीर्वचन एक प्रतिक्रिया छे। भौतिक विज्ञानना सिद्धांत प्रमाणे क्रियानी तुरंत पाछळ प्रतिक्रिया थाय छे कुदरती रीते ज। एम ज्यारे तमे सद्गुरु ने चरण स्पर्श करी प्रणाम करो छो त्यारे सद्गुरुना अंतरात्मामांथी आपमेळे तमारा माटे आशीर्वचन निकली जाय छे ने ब्रह्मज्ञानी तत्वदर्शी सर्वसमर्थ सद्गुरुना आशीर्वचन ने नकारवानी हिम्मत तो स्वयं सृष्टिकर्ता ब्रह्माजी पण नथी करी शकता। सूर्यनी पासे जवाथी अंधकारनो नाश थाय छे। ब्रह्मज्ञानी सद्गुरु पण आध्यात्मिक ऊर्जानो स्त्रोत अलौकिक शक्तिओनो तेज पुंज छे। सद्गुरुनी आसपास एक एवं दिव्य आभामंडल फैलायेलू छे जेनी निकट जवाथी शिष्यनु भक्तनु आभामंडल पण प्रभावित थाय छे अने परिणामे सद्गुरुना प्रखर तेजयुक्त सकारात्मक आभामंडलनी प्रचंड ऊर्जा शिष्यना आभामंडलमां रहेली नकारात्मकताओने दोषोने दूर करी दे छे। परिणाम स्वरूप शिष्यना जीवनमांथी लौकिक कष्टो सांसारिक समस्याओ दूर थवा लागे छे ने शिष्यना अंतःकरणमां ज्ञाननो अध्यात्मनो प्रकाश फैलावा लागे छे। आम सद्गुरुने प्रणाम करवाथी शिष्यना लौकिक अने आध्यात्मिक बन्ने कार्यो सहजताथी अने शीघ्रताथी संपन्न थवा लागे छे। भगवान सदाशिवना दिव्योत्तम तेजना प्रतापे हूँ 12 ज्योतिर्लिंग चालीसानी रचना करी शक्यो छूं ने भगवान सदाशिवनु वचन अने आशीर्वाद छे के जे भक्त प्रतिदिन ओम श्री 12 ज्योतिर्लिंग चालीसानु पठन पाठन करशे एने बारे ज्योतिर्लिंगनी यात्रा करवानु एना दर्शन करवानु परम पुण्य एने प्राप्त थशे। नमः पार्वती पते, हर हर महादेव, हर ओम नमः, ओम नमः, ओम नमः। सद्गुरु ओम ऋषि प्रीतेश भाई यूट्यूब चैनल पर सब्सक्राइब करी बेल आइकॉन दबाओ ने आवनारा लेटेस्ट वीडियो आप जोई शको छो।